छापी बेकरीओ सामे फूड अधिकारी नमाला बन्या। वड़गाम तालुकाना छापीमां बिलाड़ीना टॉपनी जेम बेकरीओनो राफड़ो फाटी निकळ्यो छे। जे बेकरीओ खरेखर सरकारी कायदाना विरोधमां चाली रही छे के केम एवी एक जागृत नागरिक तरीके आवी बेकरी विरुद्ध अरजी करवामां आवता फूड अधिकारीओ आ बेकरीओनी तपासमां आव्या हता। जे तपास दरमियान स्वागत बेकरी जे छापीथी माही रोड उपर जे तपास दरमियान स्वागत बेकरी जे छापी थी माही रोड उपर आवेली छे, जेमां बेकरीना मालिक द्वारा कई केमिकल जेवो पदार्थ बेकरीना पाछळना भागे संતાડવામાં આવતા અરજદારની નજર પડતા અરજદારે હાજર અધિકારીને જાણ કરતા અધિકારી શ્રી પાછળ જઈને તપાસ કરતા એમને એક પદાર્થ મળી આવ્યો હતો, જે પદાર્થ વિશે અધિકારીએ ઉપલા અધિકારીને ફોન ઉપર જાણ કર્યા બાદ અધિકારીએ જણાવ્યું કે આ પદાર્થ વાપરી તો શકાય, પરંતુ આ ફૂડ પેકેટ ઉપર લખવું પડતું હોય છે, જે લખ્યા વગર આ બેકરી પ્રોડક્શન કરી રહી છે, જે ખરેખર કાયદાના વિરોધમાં છે, પરંતુ અધિકારીને મીડિયા દ્વારા પૂછતા ઉડાઉ જવાબ આપી દીધેલો, તેમજ અધિકારી શ્રી અરજદારને ધમકાડવા ડરાવવા એવો શબ્દનો ઉપયોગ કર્યો હતો કે બંધ બારને પૈસા લેવા માટે તો અરજી નથી કરીને, તો આ વાતથી સ્પષ્ટતાપૂર્વક એવું સાબિત થાય છે કે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આમનો બચાવ કરી રહ્યા છે। તેમજ સાંજના સુમારે બેકરી માલિક દ્વારા અધિકારીઓને ફોન કરવામાં આવે છે અને અધિકારી સાથે શું વાર્તાલાપ થયો એ ચોક્કસપણે ન કહી શકાય, પરંતુ એ ફોન પૂરો થયા પછી બેકરી માલિકના હાવભાવ ઉપરથી એવું લાગી રહ્યું હતું કે જાણે બેકરી બિલકુલ કાયદેસરમાં હોય અને અરજદારને એવું કહેવામાં આવ્યું કે તમારે જે કરવું હોય તે કરી શકો છો, અમારે ગામિત સાહેબ જોડે વાત થઈ ગઈ છે અને ગામિત સાહેબ એવું કહ્યું તપાસ તો અમારે કરવાની છે, પત્રકાર હોય કે અરજદાર કોઈથી ડરવાની જરૂર નથી। તેમજ વધુમાં આપણે જણાવીએ કે જ્યારે અરજદારને અધિકારીઓ દ્વારા આવી જ રીતે જો ધમકાવવામાં આવે તો ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધી જશે, જેથી આવા અધિકારીઓ ઉપર તંત્ર પગલાં લે એવી અરજદારની માંગ ઉઠી છે।